માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે આવેલ ભાજપના ચૂંટણી કાર્યાલયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોનો પ્રચાર માટે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પંચાયતની પીપોદરા તથા માંગરોળ તાલુકા પંચાયતના સમાવિષ્ટ 5 બેઠકોના ભાજપના ઉમેદવારના પ્રચાર માટે યોજાયેલી આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ અને તમામ ગામના આગેવાનો, આજની આ બેઠકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. 28 પીપોદરા જિલ્લા પંચાયત સીટના આજની બેઠકમાં આપણી સૌની વચ્ચે અહીં ઉપસ્થિત કિરભાઈ તથા હુસેનભાઈ તથા તાલુકા પંચાયત સીટના સૌ ઇન્ચાર્જશ્રીઓ, સરપંચશ્રીઓ, ડેપ્યુટી સરપંચશ્રીઓ અને તમામ આગેવાન કાર્યકર્તાઓ, સમગ્ર ગુજરાતમાં અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આજે એના જ ભાગરૂપે માંગરોળ તાલુકા મારા પોતાના મત વિસ્તારમાં પીપોદરા જિલ્લા પંચાયતની આજની આ કાર્યકર્તાઓનું સંમેલન હતું અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર એક વિશેષ અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આ વિસ્તારમાં કોંગ્રેસની પરિસ્થિતિ એ છે કે સ્થાનિકમાંથી કોંગ્રેસને ઉમેદવારો પણ નથી મળ્યા. જે ઉમેદવારો હતા એમણે પણ ફોર્મ પાછા ખેંચી લીધા છે અને આજની આ બેઠકમાં આપ પાર્ટીના ઉમેદવાર રાજુભાઈએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સપોર્ટમાં ટેકો જાહેર કરી દીધો છે. એટલે આ જિલ્લા પંચાયત સીટમાં આવતી તમામે તમામ તાલુકા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વિજય પ્રાપ્ત કરશે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો કરી રહી છે એ જ પ્રકારે આવનારા દિવસોમાં પણ જે કંઈ વિકાસના કામો બાકી હશે અમે બધા સાથે મળીને પૂરા કરી. તાલુકા અખરા સભ્ય છે આમ આદમી પાર્ટી. આજે આજરોજ હું ભાજપને સમર્થન આપું છું. 28 પીપોદરા જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર નૈનાબેન કાનાભાઈ વસાવા અને જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ 5 તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં આજરોજ જિલ્લા પંચાયત વિસ્તારમાં કાર્યાલયથી સમગ્ર વિસ્તારમાં એક વાહન રેલીનું આયોજન કરેલ છે અને એમાં સ્વયંભૂ લોકો પોતાના ખર્ચે ગાડીઓ લઈને અહીં હાજર છે. ત્યારે પીપોદરા જિલ્લા પંચાયત વિસ્તારનો સમગ્ર વિસ્તાર આજરોજ કેસરિયો બની ગયો છે અને 5 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો થનગની રહ્યા છે. ત્યારે આવતી 2 માર્ચના રોજ જ્યારે આ ચૂંટણીનું રિઝલ્ટ આવશે ત્યારે સમગ્ર માંગરોળ તાલુકામાં સૌથી વધારે લીડથી અમારી આ પીપોદરા જિલ્લા પંચાયતના અમારા ઉમેદવાર નૈનાબેન કાનાભાઈ વસાવાની જીત નક્કી છે અને એમાં આવતી 5 તાલુકા પંચાયતના અમારા ઉમેદવારો પણ જંગી બહુમતીથી અહીં વિજય પ્રાપ્ત કરવાના છે. ત્યારે આજરોજ અમે હમણાં 2 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં એક મોટી વાહન રેલી કે જેમાં અમારી ગણતરી હતી કે ભાઈ 60-70 ફોરવ્હીલ થશે પણ આજે કાર્યકર્તાનો ઉમંગ અને ઉત્સાહ જોઈએ છે તો લગભગ 100થી વધારે ફોરવ્હીલ ગાડી લઈને અમે આ એક રેલીનું આયોજન કર્યું છે અને સ્વયંભૂ લોકો અહીં ઉપટી પડ્યા છે. ત્યારે
બીજી તારીખે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે અને સૌ કાર્યકર્તાઓ એ વિજયના વધામણા કરવા માટે આજથી થનગની રહ્યા છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં મોટામાં મોટી આ રેલીનું આયોજન કરીને અમે આજે રોજ મતદારોને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપણો માંગરોળ તાલુકો આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબના વિકાસના કામોથી પ્રભાવિત થઈને જે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને સ્વયંભૂ આવી રહ્યા છે એ જોતા વિજય તો નિશ્ચિત જ છે, પણ સમગ્ર વિસ્તારમાં સૌથી વધારે લીડથી અમારા ઉમેદવારો જીતશે એવો અમને વિશ્વાસ છે।